માર્કેટની અત્યારની જે સિચ્યુએશન આપણી સમક્ષ આવતી દેખાઈ રહી છે એના ઉપર વાત કરવા માટે આપણી સાથે કેઆર ચોક્સી હોલ્ડિંગ્સના દેવેન ચોક્સી પણ જોડાઈ ગયા છે. દેવેન સર, ગુડ મોર્નિંગ સર. કેવી રીતના આપણે આ માર્કેટના અત્યારના સિનારીઓને આપણે જોઈ શકીએ, કારણ કે જે પ્રમાણે ગ્લોબલ માર્કેટનું આપણને આખું પ્રેશર આવતું દેખાઈ રહ્યું છે, બજાર આપણને કોઈ પણ ઉછાળાને સસ્ટેઇન કરતું પણ નથી દેખાઈ રહ્યું, તો આ ઘટાડાની ચાલને આપ કેવી રીતે જોવો છો સર? યા, ગુડ મોર્નિંગ. વેલ, આઈ થિંક માર્કેટની અંદર આ જે પરિસ્થિતિ છે, જે ટ્રેડિંગ રેન્જ છે માર્કેટની, એ ટ્રેડિંગ રેન્જ ઇમિડિયટલી ચેન્જ થાય એવા કોઈ હમણાં સંકેતો નથી. કારણ કે ગ્લોબલી એક પછી એક દરેક ક્યુઝ જે છે એ ઇકોનોમિકલી આઈ થિંક એવું સજેસ્ટ કરે છે કે ઇકોનોમી ઇન ધ ગ્લોબલ માર્કેટ આઈ થિંક આર ગેટિંગ ઇન ટુ અ રીએડજસ્ટમેન્ટ મોડ. એક બાજુ ઇન્ફ્લેશનના કન્સર્ન્સ છે, બીજી બાજુ ઇન્ટરેસ્ટ રેટ વધી રહ્યા છે, એની સાથે સાથે ત્રણ સી એટલે કે ક્રિપ્ટો, કમોડિટી અને કરન્સી, આ ત્રણે ત્રણ વસ્તુ નેગેટિવ ડિરેક્શનમાં જઈ રહી છે. ક્રિપ્ટોને કારણે જે ઇન્વેસ્ટરોને ગ્લોબલી લોસ થયો છે, એ લોકોએ બીજા એસેટ ક્લાસ વેચી ને પૈસા રિયલાઇઝ કરવા પડે છે, તેને કારણે ઇક્વિટી પર એનું પ્રેશર આવી રહ્યું છે. કમોડિટીના ભાવો વધ્યા છે, એને કારણે આઈ થિંક ગ્લોબલી કમોડિટી પ્રોડ્યુસર અને કમોડિટી કન્ઝ્યુમર બંનેની બેલેન્સ શીટ આઈ થિંક કોર્પોરેટની બેલેન્સ શીટ અફેક્ટ થઈ રહી છે. કારણ કે ભાવ વધવાથી ડિમાન્ડની અંદર ડિસ્ટ્રક્શન આવે અને એટ ધ સેમ ટાઈમ કમોડિટીની જે કન્ઝ્યુમ કરતી કંપનીઓ છે એ લોકોને ભાવ વધારાથી મોંઘવારી વધે, એ બે વસ્તુને કારણે આઈ થિંક કમોડિટી પણ એક નેગેટિવ ડિરેક્શનમાં જઈ રહી છે. અને કરન્સી ઇન્ડિયાની અંદર પર્ટિક્યુલરલી જો કરન્સીનું ડેપ્રિસિએશન થવાનું હોય તો ગ્લોબલી જે ક્રેડિટ ફંડ્સ છે, ETF જેને કહેવાઈએ છે, એ લોકો પૈસા અહીંયાથી પાછા સંકળાવવાના ચાલુ કરે, પાછા અહીંયાથી પૈસા લોકો વિડ્રો કરવાનું ચાલુ કરે, તો એ પરિસ્થિતિ પણ આપણે જોઈ રહ્યા છીએ. તો આ ત્રણ જગ્યાએ જે ઇન્વેસ્ટરોને લોસ થઈ છે એ લોસને ભરપાઈ કરવા માટે એ લોકો ઇક્વિટી વેચી રહ્યા છે અને એને એ જ આ પરિસ્થિતિને એક્સપ્લેન કરી રહ્યું છે. મારા હિસાબે ઇન્ડિયાના કોર્પોરેટ ફંડામેન્ટલ્સ હજુ સુધી એટલા ખરાબ નથી થયા. કદાચ ફર્સ્ટ ક્વાર્ટર ઓફ 2023ના રિઝલ્ટ થોડા ગયા વર્ષથી કમ્પેરિઝનમાં આવે, પર્ટિક્યુલરલી પ્રોફિટ પોઈન્ટ ઓફ વ્યૂ, તેને કારણે માર્કેટ ઘટે છે, એ માર્કેટમાં પ્રાઇસ પણ એડજસ્ટ કરી ચૂક્યું છે. તો એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી જોઈએ. જ્યાં સુધી હું સમજુ છું ઇન્વેસ્ટરોએ આ પરિસ્થિતિની અંદર કોઈ બહુ વધારે પડતા મોટા વેન્ચર્સ નહીં કરવા જોઈએ. પર્ટિક્યુલરલી લાર્જ કેપ કંપનીઝ છે એની અંદર ઇન્વેસ્ટમેન્ટમાં વધારે અભિગમ રાખવો જોઈએ, એમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. જે મિડ કેપ અને સ્મોલ કેપ કંપની છે જે લોકો વધારે વલ્નરેબલ છે આ પરિસ્થિતિમાં, એ લોકોના પ્રોફિટ પરફોર્મન્સ અફેક્ટ થઈ શકે અને રેટિંગ પણ એ લોકોના ડિગ્રેડ થઈ શકે, ડિગ્રેડિંગ થઈ શકે, તે કંપનીઓથી થોડુંક ઘણું હમણાં સાવચેત રહેવાની વધારે જરૂર છે. પણ સર, એક પાછું ખાસ અહીંયા એ સમજવા માગીએ છું કે અત્યારે અમેરિકન ઇક્વિટી માર્કેટ્સની અંદર જે આપણે ઇન્ફ્લેશનરી પ્રેશર જોઈ રહ્યા છે કે પછી અહીંયા એમના પરિણામોની અસર ખરાબ આવતી દેખાય છે, જે એમના માર્કેટને અસર કરી રહી છે. પણ આપણે ત્યાં જો મેક્રો ફેક્ટર્સ જોઈએ તો એ ફ્રન્ટ ઉપર પણ આપણને જે પ્રમાણે કરન્સીની તમે વાત કરી છો, તેમાં ડોલર ઇન્ડેક્સ હવે આપણને થોડોક રિકવર થતો ઘટતો દેખાઈ રહ્યો છે અને બીજી તરફ આપણે જોઈએ તો ક્રૂડ પ્રાઇસીસના ફ્રન્ટને પણ આપણે જોઈએ તો હવે ધીમે ધીમે આપણે નીચેની તરફ આવતા પ્રાઇસમાં જોઈ રહ્યા છે. ચાઇનાના ઓપનિંગની સાથે આપણે જોઈએ તો કોમોડિટી પ્રાઇસીસ પણ આપણને થોડા સોફ્ટનિંગ થતા દેખાઈ શકે તેમ છે. તો આ મેક્રો ડેટાનો જે સુધારો આવતો દેખાઈ રહ્યો છે એના ઉપર આપણા બજાર રિએક્ટ કરશે કે આપણે અત્યારે કમ્પ્લીટલી જે ગ્લોબલ ઇક્વિટીઝ છે એને ફોલો કરીશું? નો, મેક્રો ડેટા પર ધ્યાન વધારે રાખવું પડશે. કારણ કે ચાઇનાની અંદર મેટલ લગભગ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ જોઈએ, ઇન્ડસ્ટ્રીયલ મેટલ એટલે ફેરસ અને નોન ફેરસ બંને મેટલની અંદર અત્યારની તારીખમાં ભાવ ફોરવર્ડ કોન્ટ્રાક્ટના પણ નીચે ચાલી રહ્યા છે અને ધેટ ટુ આઈ થિંક સિગ્નિફિકન્ટ લોઅર પ્રાઇસ, વિચ ઇન્ડિકેટ્સ કે ચાઇના ઇઝ બેઝિકલી ટ્રાઇંગ ટુ સેલ ધર મેટલ પ્રોડક્શન ફોર નેક્સ્ટ 3 to 6 months એટ અ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ ટુ ધ કરન્ટ માર્કેટ પ્રાઇસ. તો જે એ વસ્તુને ધ્યાનમાં રાખીએ તો ડેફિનેટલી જેની બેલેન્સ શીટમાં રો મટીરિયલની ઇન્વેન્ટરી છે અથવા જેની બેલેન્સ શીટમાં ઊંચાવાનું રો મટીરિયલ આ કરંટ પરિસ્થિતિમાં હશે, તે લોકોને આવનારા 3 to 6 મહિનાની અંદર એક જ માર્ક ટુ માર્કેટ પ્રોવિઝન કરવું પણ પડી શકે, બેલેન્સ શીટમાં એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે. તો મેક્રો ડેટા પર જ વધારે હમણાં ટાઈમિંગ વધારે ધ્યાન રાખવું પડશે. ડોમેસ્ટિક ડેટા હું માનું છું કે અત્યારની તારીખમાં આપણા ફેવરમાં છે. ઇન્ડિયાની અંદર કન્ઝમ્પશન સ્ટ્રોંગ છે, ઇન્ડિયાની અંદર આઈ થિંક કંપનીઓના વર્કિંગ અંદર કમ્પેરેટિવલી સારા છે, પરંતુ મેં કીધું એ પ્રમાણે કમોડિટી અને ક્રૂડ ઇન્ફ્લેશનના પ્રાઇસીસને કારણે આઈ થિંક બેલેન્સ શીટ થોડી ઘણી અફેક્ટ થવાની ચાલુ થઈ શકે. ઇક્વિટી માર્કેટ હંમેશા એ વસ્તુને એડવાન્સમાં ડિસ્કાઉન્ટ કરતું હોય છે, જે પરિસ્થિતિ અત્યારે આપણી તારીખમાં અત્યારે આ સ્ટેજમાં આપણે એક્સપિરિયન્સ કરી રહ્યા છીએ. ઓકે, લાસ્ટલી સર, એક પર્સપેક્ટિવ અહીંયા સમજવા એ માગીશું કે આ સિચ્યુએશન અને આ સિનારીઓ છે,
એમાંથી બહાર આવતા આપણને હજુ કેટલો સમય લાગતો દેખાશે? કેવી રીતનું એનાલિસિસ આપનું અહીંયા બની રહ્યું છે? યુઝ્યુઅલી આપણે જોઈએ તો જે પ્રમાણે માર્કેટ એક હાઈ બનાવે છે, ત્યારબાદ આપણે થોડાક સમયની અંદર બજારની અંદર જે કરેક્શન જોઈએ છે એ પ્રમાણેનું એક કરેક્શન પહેલાં જોયું, ત્યાંથી થોડું રિટ્રેસમેન્ટ આવતા જોયું, અને હવે ફરી પાછા આપણે એક રેન્જ બાઉન્ડ કારોબાર તરફ આગળ વધી રહ્યા છે. તો આ સિનારીઓમાંથી આપને શું લાગે છે, કયા એવા ક્યુઝ આવતા દેખાશે જે આપણા માર્કેટ્સને ફરી પાછા ઉપરની તરફ લઈ જતા દેખાઈ શકે? સી, સૌથી પહેલા તો આઈ થિંક જો વોર રિલેટેડ સિચ્યુએશનમાં કંઈ બી ઇમ્પ્રુવમેન્ટ આવશે, તેની સાથે કમોડિટીના ભાવ ઘટવાના ચાલુ થશે. એ સૌથી પહેલો સંકેત આવશે. એટલે કમોડિટીના જો ભાવ ઘટે તેની સાથે સાથે સ્ટેબિલિટી ઇન્ફ્લેશનમાં આવશે અને ઇન્ટરેસ્ટ રેટમાં આવશે. તો એ બે વસ્તુ પર બી ધ્યાન રાખવું જોઈએ. ક્રૂડ અને કમોડિટી સૌથી પહેલો ધ્યાન, પછી ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટની અંદર બીજું ધ્યાન રાખવાનું, અને ત્રીજું ધ્યાન રાખવા માટે આઈ થિંક કંપનીઓની બેલેન્સ શીટની અંદર વર્કિંગ પોઝિટિવ આવવાના સ્ટાર્ટ થાય પ્રોફિટેબિલિટી સાથે, તો એ વસ્તુ પર ધ્યાન રાખવું પડે. તો આજે ત્રણ વસ્તુ પર આપણે જો ફોકસ રાખશું તો કદાચ પાસ્ટના એક્સપિરિયન્સ પ્રમાણે એવું સજેસ્ટ કરે છે કે જ્યારે જ્યારે માર્કેટ પીક થાય, સપોઝ આમ સમજીને ચાલે કે ઓક્ટોબર 2021 માર્કેટ પીક થઈ ગયું, તે માર્કેટના પીક થયા પછી લગભગ આ ત્રીજીની સાયકલમાં એકાદેક વર્ષનો પીરિયડ જે છે એ પીરિયડ કન્સોલિડેશનનો પીરિયડ ગણવો જોઈએ. એટલે લગભગ ઓક્ટોબર 2022 ટુ ડિસેમ્બર 2022નો જે પીરિયડ છે એની અંદર માર્કેટ કન્સોલિડેટ થઈ જવું જોઈએ ટ્રેડિંગ રેન્જમાં, અને એના પછીના પીરિયડની અંદર સિચ્યુએશન નોર્મલ થતી દેખાતી હોય તો કદાચ 2023 અને 2024ના બે વર્ષની અંદર માર્કેટમાં ફરીથી પછી તેજી આવી શકે એવી પરિસ્થિતિ આપણે પાસ્ટ એક્સપિરિયન્સ પ્રમાણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. ઓફકોર્સ જરૂરી નથી કે દરેકે દરેક પાસ એક્સપિરિયન્સ એના સમય બરાબર જ ચાલવું જોઈએ, પણ આઈ થિંક આ વસ્તુને ધ્યાનમાં રાખો તો કદાચ તમને ઓવરઓલ ડાયરેક્શન પોઝિટિવ મળી જાય. અધરવાઇઝ આઈ થિંક ટ્રેડર્સ માટે તે દરેકમાં માર્કેટ એટલું બધું બેનિફિશિયલ નહીં રહે. મારે એવું માનવું છે કે ટ્રેડર્સે માર્કેટમાં ટાઈમિંગ વધારે કોઈ જાતના મોટા વેન્ચર્સ નહીં કરવા જોઈએ, થોડું માર્કેટને સાવચેતથી ટ્રેડ કરવું જોઈએ એવું મારું માનવું છે.